नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो यूट्यूब चैनल नी अंदर। धोरण 9 नी अंदर सामाजिक विज्ञान में पाठ त्रीजो आवे छे, नूतन विश्व तरफ प्रयाण। आ पाठ ने लगता जे कई स्वाध्यायपोथीना नाना मोटा दरेक प्रश्न जवाब छे एनी आपणे चर्चा करशुं। विडियो अंत सुधी जोजो, विडियो गमे तो लाइक करजो अने तमारा मित्रों पण विडियो शेर करजो। बीजा पण धोरण 9 ने लगता घणा बधा विडियोस मुकाई गया छे, न जोयो तो जोई लेजो। ऊपर प्लेलिस्ट में जवानुं, विडियो सेक्शन नी बाजुमां छे, एमां नीचे प्लेलिस्ट में स्टैंडर्ड 9 स्वाध्यायपोथी प्लेलिस्ट है। स्टैंडर्ड 9 लगता विज्ञान, सामाजिक विज्ञान, संस्कृत एवं अलग अलग प्लेलिस्ट है, जेनी अंदर बीजा विषय ने लगता पण घणा बधा विडियोस छे। एने जोईए तो जोई लेजो, आवनारी परीक्षा में पण घणा बधा प्रश्नों पूछाई सके, तैयारी करता एना माटे खूब ज उपयोगी थाय। बीजू, चेनल सब्सक्राइब नहीं करेली, चेनल पहला सब्सक्राइब कर लेजो, एटले जमा जेटला विडियोस मुकाय एनी नोटिफिकेशन तमने जोवा मळे। अहींया आपणे आ पाठने लगता जे कई अलग अलग विभाग वाइज प्रश्न जवाब जोता जाइए छीए। पहला विभाग ये आवे छे, नीचे आपेला प्रश्नना माग्य मुजब उत्तर आपो। पहेलू छे योग्य जोड़का जोड़ो, तो अविभाग प्रमाणे ब विभाग जोता जाइए। पहला जोड़कानी अंदर अविभाग में आवे छे पहेलू, फासिस्ट पक्षनो स्थापक तो ये कोण हतो, बेनिटो मुसोलिनी। पहेलामां बीजू छे जर्मनीना राष्ट्रप्रमुख ए हिंडेनबर्ग हता, तो बीजामां पांचमुं। त्रीजू छे 1 सप्टेम्बर 1939 ત્યારે શું થયું હતું, દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો, તો ત્રીજામાં ચોથું, અને ચોથું છે 11 ઓગસ્ટ 1945 ત્યારે થયું હતું દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત, તો ચોથામાં પહેલું। બીજું જોડકું છે એમાં વિભાગ અ પ્રમાણે વિભાગ બ જોતા જઈએ। પહેલું છે WHO, તો એ થશે વિશ્વ આરોગ્ય સંસ્થા, પહેલામાં ત્રીજું। બીજું છે IMF, એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે, તો બીજામાં પહેલું। ત્રીજું છે FAO, એ આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા છે, તો ત્રીજામાં પાંચમું। चौथु छे ILO, ए आंतरराष्ट्रीय मजदूर संस्था छे, ने चौथा में बीजू। बीजो प्रश्न छे, नीचेना विधानों खरा छे के खोटा ते जणावो, तो खरा खोटा जोता जाइए। पहेलू छे मुसोलिनीनो मुद्रालेख हतो एक पक्ष अनेक नेता, एमां खोटू आवशे। बीजू छे नाजी पक्षना सैनिको भूरा रंगनो लश्करी पोशाक पहेरता हता, ने जवाबमां साचुं आवशे खरुं विधान। त्रीजू छे जर्मनीए फ्रांस साथे बिन आक्रमण संधि करी, એમાં ખોટું આવશે। ચોથું છે 11 સપ્ટેમ્બર 1939 રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું, એના જવાબમાં ખોટું આવશે। પાંચમું છે 24 ઓક્ટોબર 1945 દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી, એના જવાબમાં સાચું આવશે ખરું વિધાન। છઠ્ઠું છે દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો, એના જવાબમાં આવશે ખરું। સાતમું છે સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે, એના જવાબમાં આવશે ખરું વિધાન। આઠમું છે ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે, એના જવાબમાં ખોટું આવશે। પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। પહેલું છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો, એના જવાબમાં આવશે સરમુખત્યારશાહી। બીજું છે ઇટલીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો, એના જવાબમાં આવશે ફાસીવાદ। ત્રીજું છે જર્મનીમાં કઈ સરમુખત્યારશાહીનો ઉદય થયો, એના જવાબમાં આવશે નાઝીવાદ। ચોથું છે ઇટલીમાં ફાસ્ટિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી, એના જવાબમાં આવશે બેનિટો મુસોલિનીએ। પાંચમું છે લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક હતું, એના જવાબમાં આવશે ફાસ્ટિસ્ટ। છઠ્ઠું છે ફાસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, એના જવાબમાં આવશે ફાસેજે। સાતમું છે એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રાલેખ હતો, એના જવાબમાં આવશે મુસોલિનીનો। આઠમું છે જર્મનીમાં સરમુખત્યારશાહી કોણે સ્થાપી, એના જવાબમાં આવશે એડોલ્ફ હિટલરે। નવમું છે જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી, એના જવાબમાં આવશે ફ્યુહરર, એટલે કે તારણહાર માનતી હતી। દસમું છે નાઝીવાદના સૈનિકો ખભા પર ક્યુ પ્રતીક લગાવતા હતા, એના જવાબમાં આવશે સ્વસ્તિકનું આ રીતનું ચિહ્ન લગાવતા હતા। અગિયારમું છે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદીઓની ઘટના કયા નામે ઓળખાય છે, એના જવાબમાં આવશે હોલોકાસ્ટ, એટલે કે નરસંહાર। બારમું છે જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું, એના જવાબમાં આવશે હિરોહિટોએ। તેરમું છે કઈ સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા, એના જવાબમાં આવશે વર્સેલસની સંધિમાં। ચૌદમું છે જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેલસની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી, એના જવાબમાં આવશે કાગળનું ચિત્રું। પંદરમું છે જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા, એના જવાબમાં આવશે હિરોશિમા અને નાગાસાકી।
सोलमुचे को नेतृत्व नीचे चीन में क्रांति थी? एना जवाब माओत्से तुंगना। सत्तरमुचे 24 ऑक्टोबर 1945 रोज कई विश्व संस्था की स्थापना थी? एना जवाब में संयुक्त राष्ट्रों एट्ले कि यूएन। अठारमू है अमेरिकन कांग्रेस एट के संसद ने संदेशा आपता महत्वनी चार स्वतंत्रताओं की घोषणा कोने करी? जवाब में आवशे अमेरिका प्रमुख रूजवेल्टे। 19मू है संयुक्त राष्ट्रों महामंत्री की कचेरी ने शू कहे? जवाब में आवशे सचिवालय। 20मू है संयुक्त राष्ट्रों सचिवालय क्या शहर में आवेलू है? जवाब में आवशे न्यूयॉर्क में। चौथा प्रश्न है नीचेना दरेक विधाननी खाली जगह माटे आपेला विकल्प में साचो विकल्प शोधीने खाली जगह पूरो। पहलू है फास्टेस्ट पक्षनु प्रतीक खाली जगह हतुं? एना जवाब में आवशे लाकड़ानी पारी अने कुहाड़ी। बीजू है प्रथम विश्वयुद्ध ने अंत थयेली खाली जगह की संधि में ज द्वितीय विश्वयुद्ध बी वोवाई गया था? तो एना जवाब में आवशे वर्सेलसनी। त्रीजू है द्वितीय विश्वयुद्ध दरमियान खाली जगह जापानना हिरोशिमा ने नागासाकी शहरों पर अणुबम फेंक्या? जवाब में आवशे अमेरिकाए। चौथु है खाली जगह नेतृत्व नीचे चीन में साम्यवादी सरकार की स्थापना थी? जवाब में आवशे माओत्से तुंग एटले बी ऑप्शन है। पांचमू है संयुक्त राष्ट्रों मुख्य कार्यालय यूएसए ना खाली जगह शहर खाते आवेलू है? जवाब में आवशे न्यूयॉर्क, ए ऑप्शन। छठू है खाली जगह दिवस यूएन डे यूनाइटेड नेशन्स डे तरीके विश्वभर में उजवाय है? तेने जवाब में आवशे सी ऑप्शन 24 ऑक्टोबर। सातमू है जर्मन प्रजा हिटलर ने खाली जगह मानती थी? जवाब में बी ऑप्शन आवशे फ्यूहरर। आठमू है नाजी पक्षना सैनिकों खाली जगह रंग लश्करी पोशाक पहेरता था? तेना जवाब में सी ऑप्शन आवशे भूरा। नवमू है जर्मनी ना सरमुख हथियार खाली जगह वर्सेलस की संधि ने कागलनू चित्रू कही फगावी देवानी आकल करी? जवाब में ए ऑप्शन आवशे एडोल्फ हिटलर। दसमू है हिटलर की खाली जगह नीति द्वितीय विश्वयुद्ध माटे जवाबदार थी? एना जवाब में सी ऑप्शन आवशे साम्राज्यवादी। पांचमो प्रश्न है नीचेना प्रश्नों माटे आपेला विकल्प में साचो विकल्प शोधी उत्तरो लखो। पहलू है इटाली में फास्टिस्ट पक्ष की स्थापना कोणे करी? तो जवाब में सी ऑप्शन आवशे मुसोलिनीए। बीजू है फास्टिस्ट पक्षनु प्रतीक क्यू हतुं? तो जवाब में बी ऑप्शन आवशे लाकड़ानी पारी अने कुहाड़ी। त्रीजू है मुसोलिनीनो मुद्रालेख शो हतो? तो एना जवाब में ए ऑप्शन आवशे एक पक्ष अने एक नेता। चौथू है जर्मनी में नाजीवादनो स्थापक कोण हतो? तो जवाब में ए ऑप्शन आवशे हिटलर। पांचमू है नीचेनामांथी साचुं विधान शोधो? तो जवाब में डी ऑप्शन आवशे मुसोलिनीए इटाली में फास्टिस्ट पक्ष की स्थापना करी। छठू है जापानना हिरोशिमा ने नागासाकी शहरों पर क्या देशे अणुबॉम्ब फेंक्या? तो जवाब में डी ऑप्शन आवशे अमेरिकाए। सातमू है संयुक्त राष्ट्रों यूएननु मुख्य कार्यालय क्या आवेलू है? जवाब में सी ऑप्शन आवशे न्यूयॉर्क में। आठमू है विश्वभर में दर वर्षे क्या दिवस ने यूएन दिवस तरीके उजवामां आवे छे? जवाब में सी ऑप्शन आवशे 24 ऑक्टोबर दिवस ने। नवमू है आंतरराष्ट्रीय अदालतनु कायमी मथक क्या आवेलू है? जवाब में सी ऑप्शन आवशे नेधरलेंड हेग शहर में। दसमू है नीचेनामांथी क्या राष्ट्रे वीटो निषेधाधिकारनो वधु वक्त उपयोग कर्यो छे? जवाब में सी ऑप्शन आवशे रशियाए। अग्यारमू है विश्वना मानवीयोनु स्वास्थ्य सुधारणानु कार्य कोण करे छे? जवाब में ए ऑप्शन आवशे डब्ल्यूएचओ। बारमू है बाजू में आपेल प्रतीक संयुक्त राष्ट्रों की कई संस्था है? जवाब में ए ऑप्शन आवशे एफएओ। तेरमू है बाजू में आपेल प्रतीक संयुक्त राष्ट्रों की कई संस्था है? जवाब में डी ऑप्शन आवशे यूनिसेफ। त्यार पछी विभाग बी आवे छे नीचेना पारिभाषिक शब्दों समझाओ। एमनी अंदर पेलो आवे छे फासेजे नो जवाब थशे इटालीना फासेजे शब्दमांथी फासीवाद शब्द बनेलो छे। बधी वस्तुओं पर राज्यनो अधिकार एवो फासेजेनो अर्थ थाय छे। बीजो आवे छे ठंडू युद्ध। तो द्वितीय विश्वयुद्ध पछी विश्वना राजकारणमां लोकशाही देश अमेरिका तरफी अने साम्यवादी देश रशिया तरफी बे परस्पर विरोधी विचारसरणीवाड़ा सत्ता जूथों रचाया। आ बने सत्ता जूथों एक बीजाना मतना खंडन माटे तेमज पोताना मतना समर्थन माटे वाणी अने विचारना युद्धों करी शस्त्र वगरनी तंग राजकीय परिस्थितिनुं निर्माण कर्युं जे ठंडा युद्ध तरीके ओळखाया। विभाग सी आवे छे त्यार पछी
નીચેના પ્રશ્નના માગ્ય મુજબ ઉત્તર લખો. પહેલું છે વૈશ્વિક મહામંદી. ઈસવીસન 1929 થી 1932ના ઉદ્ભવની અસરો જણાવો. તેમનો જવાબ જોઈએ. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી. વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પોતાના ચલણ પાઉન્ડની સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી. ગ્રેટ બ્રિટનના આ પગલાંની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પણ પડી. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું. અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા. વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી. દેશની આર્થિક સ્થિતિને કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા. વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. એનો જવાબ છે, સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. સામાન્ય સભાની 2/3 બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે છે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. હાલમાં એટલે કે ઈસવીસન 2016માં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે. સામાન્ય સભામાં કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે, પરંતુ મહત્વના પ્રશ્ને હાજર રહેલા સભ્ય રાષ્ટ્રોની 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સામાન્ય સભાને વિશ્વની સંસદ એટલે કે વર્લ્ડ પાર્લામેન્ટ કહી શકાય. સામાન્ય સભાનું વડું મથક ન્યૂયોર્કમાં છે. ત્રીજો પ્રશ્ન આવે છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? એનો જવાબ છે, વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા વાટાઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા, વિશ્વના દેશનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિઘ્નો સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના કરવામાં આવી. ચોથો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં યુએસએ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચાઓ કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. એ અધિકારને નિષેધાધિકાર કે વીટો કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવા પ્રયાસો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ પ્રશ્નોને લગતા જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો પર વિડીયો શેર કરજો, એટલે ખ્યાલ આવે એમને પણ કઈ રીતે પ્રશ્નોના જવાબો આવે છે. આવા જેમ બને એમ વધારેમાં વધારે વિડીયોઝ તમને મળે એવા પ્રયત્ન કરતા રહીએ છીએ. તો નવા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નોટિફિકેશન તમને મળે. બીજું ઘણા બધા ચેનલમાં વિડીયોઝ મુકાઈ ગયા છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.